चोखा घी बनेलू चोखा तेलू सींकेल मैं एक मालधारी का बच्चा हूं, एक किसान का बच्चा हूं। गाय हम भी रखते हैं, लेकिन दुख की बात है कि गुजरात में गाय रखने के लिए लाइसेंस लेना पड़ता है। जो 85 करोड़ भूवासी है, जे दाड़ो एक बार जो बॉर्डर क्रॉस करी गया ने, तो तुम्हारा बांग्लादेश तो अतो पतो नहीं लागे, तुम्हारी पार्लियामेंट का ठिकाना नहीं रहे। મિત્રો, આપણે પહોંચી ગયા છે અમદાવાદ અને સોલા વિદ્યાપીઠ. આપણે આવ્યા છે ગૌધ્વજ પ્રતિષ્ઠા ભારત યાત્રામાં, અને આજે ગૌ માતા જે રાષ્ટ્રમાતા બનાવવાનું અભિયાન ચાલી રહ્યું છે. તો આપણે ત્યાં આજે આવ્યા છીએ અને બારે આપણે નાસ્તો કર્યો, અને આજનો વિડીયો કંઈક અલગ જ છે, એટલે તમે જોવાનું ભૂલતા નહીં. અને હું અને મારા મિત્ર ચિરાગભાઈ બંને સાથે આવ્યા છીએ, તો જઈએ અને તમને બતાવીએ વિદ્યાપીઠ, અને તે બાપુ સાથે પણ આજે મુલાકાત કરવાની છે. તો જોતા રહ્યો આગળ વિડીયો કન્ટિન્યુ. જય માતાજી. મિત્રો, જો આપણે અંદર એન્ટર તો થયા છે, પાર્કિંગની સુવિધા પણ અહીંયા રાખેલ છે, અને અત્યારે અમે તો વહેલા પહોંચી ગયા છે, લગભગ 10 વાગ્યાના અહીંયા, પણ આવવાના છે બાપુ લગભગ 2 વાગે, અને 2 વાગે કાર્યક્રમ થવાનો છે. તો જોવાનું ભૂલતા નહીં, જાહેર આમંત્રણ તમને હું બતાવું કોણ કોણ જે મહારાજ આવવાના છે, તો બતાવીએ. આપણે અહીંયા બેનર પર લાગેલા છે ગૌ ધ્વજ સ્થાપના ભારત યાત્રા અંતર્ગત વિભૂષિત દ્વારકા પીઠેશ્વર જગતગુરુ શંકરાચાર્ય. હવે જઈએ આપણે આગળ, અને આયોજનમાં કેવું છે તમને બતાવું. ને અહીંયા છે આજે ગૌશાળા. જો મિત્રો, સામે તમને ગ્રાઉન્ડ દેખાય છે, ગૌ માતા રાષ્ટ્રમાતા પ્રતિષ્ઠા, ત્યાં અત્યારે ગોઠવણી ચાલી રહી છે. બપોરે 2 વાગ્યા પછી બધું હાઉસફુલ થઈ જશે, ને ખાસ આપણા જે સામખિયારીના ચામુંડા હોટલ રેસ્ટોરન્ટના ઉમેદભાઈ મહારાજ એ પણ આવી ગયા છે, તો આપણે એમની સાથે પણ મુલાકાત કરીએ. ચાલો એ આવ્યા વંદે માતરમમાં. હા, વંદે માતરમ. ટ્રેનમાં હો, અમે ગાડીમાં નહીં, ટ્રેનમાં. ઓ, મહારાજ આવે, અમે સિગ્નલ આપે છે. આ મિત્રો અત્યારે જોઈ રહ્યા છો વલ્લભ દર્શન આ વિદ્યાપીઠ. અહીંયા કામ ચાલુ છે અત્યારે, કાર્યક્રમ ગોઠવણી. જ્યોતિમઠ બદ્રિકાશ્રમ હિમાચલથી ગાડી આવી છે ભાઈ, 1008guru.com યુટ્યુબ ચેનલ. અને આજે અમારા મહાદેવ સામગ્રીથી મહાદેવ હાજર થઈ ગયા ભાઈ. મહાદેવ, આજે કઈ જગ્યા છે આપણે આવ્યા? આપણે અમદાવાદ સોલા વિદ્યાપીઠ. હા, અહીંયા જગતગુરુ અવિમુક્તેશ્વર મહારાજજી પધારે છે બપોરના બે વાગે. આવી જશું તમારી સમક્ષ. હા ભાઈ, ને સામે તમને દેખાય છે યજ્ઞશાળા છે. તો આજે જઈએ છીએ, પેલા તો અમને ભૂખ લાગી જાય, નાસ્તો કરીએ, કઈ ચા પાણી પીએ, નાસ્તો કરીએ. અત્યારે જો બધી ધીરે ધીરે ગાડીઓ આવતી જાય છે, અને બપોર લગભગ ટાઈમ થઈ જશે, અને બધા લોકો ઘણા બધા બાર બહારથી આવ્યા છે, જો આરામ ફરમાવી રહ્યા છે, અને ગાડી આપણી ત્યાં રાખી છે. તો હવે આપણે આગળ જઈએ. Thank you.
चेक हॉल બહુ લગ પ્રજા આપણે ભીખ માગવી પડે
કે રાષ્ટ્ર માતા ઘોષિત કરો. આ દુઃખની વાત મળવો ક્યાંક તકલીફ એ છે કે આપણે બધા ક્યાંક ને ક્યાંક વેચાઈ ગયા. આપણે એકતાનો અભાવ છે અને આપણી આ એકતાનો અભાવ ક્યાંક ને ક્યાંક આપણને નડી રહ્યો. કેમ એક અવાજે એક બુલંદ અવાજે ક્યાંક સીધે સીધી સનાતન ધર્મની ધરોહરને હાનિ. ત્યારે આપણે એમના સાથે રહીને આ જે મહિમ છે, આ જે આંદોલન છે, એ આંદોલનને એના અંત સુધી પહોંચાડવો છે. ભૂપેન્દ્ર દેસાઈ પૂર્વ ધારાસભ્યશ્રી એ પણ પધારેલા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. શ્રી બળદેવજી ઠાકોર અહીંયા પધારેલા છે, એમનું પણ ખૂબ ખૂબ સ્વાગત છે. આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત. પૂજ્ય ક્ષિપ્રાબેન, ધર્મ કે બારે મેં જો જ્ઞાન કા ઉદય કરતે હૈ और आज सब कथाएं छोड़कर एक ही बात करना चाहिए, गौ की रक्षा कैसे हो. आज गाय वादो छे પોતાની ભૂમિ, ઢાકા બંગાળની ભૂમિ, ભર્તુહરીની ભૂમિ, ગોપીચંદની ભૂમિ, ગોળ બંગાળ અને કેવા કેવા મહાપુરુષોને પેદા કરનારી બંગાળની ભૂમિ ઉપર હિન્દુ ના માટે નથી તો ત્યાં કોઈ પોલીસ સ્ટેશનમાં સાંભળનારું નથી, ત્યાં કોઈ સરકારમાં સાંભળનારું નથી. એની ભૂમિ એ બંગાળનો ઉપસાગર જાણે બેરો થઈ ગયો છે અને હિન્દુ હોલાની જેમ પકડી રહ્યો છે. અને અહીંયા આપણે બધા જો આકલા પડકારા દેકારા કરતા હોઈએ તો હજુ કંઈક ખૂટે છે. એક આકલો પડકારો દેકારો કરવાની જરૂર છે એ બાંગ્લાદેશના મોહમ્મદ યુનુસ ઉપર, અને એને કહેવાની જરૂર છે કે 85 કરોડ મુવાસીએ જે દાડો એક વાર જો બોર્ડર ક્રોસ કરી ગયા ને તો તમારા બાંગ્લાદેશનો હતો પતો નહીં લાગે, તમારી પાર્લામેન્ટના ઠેકાણા નહીં રહે. એટલે આ ગાયનું હોવું અને ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવી એટલે હિન્દુ રાષ્ટ્રનું હોવું અને હિન્દુ રાષ્ટ્રનું ઘોષિત થવું. એટલે આ મંચ ઉપરથી બધાને વિનંતી કરું છું કે તમે કોઈ પણ પક્ષમાં છો એ બહુ મોટી વાત નથી, તમે ગમે તે વિચારધારામાં છો એ બહુ મોટી વાત નથી. મોટી વાત એ છે કે આખી ધરતી ઉપર સનાતનનું પ્રતિનિધિત્વ કરનાર માત્ર એક હિન્દુ રાષ્ટ્ર છે. અને હિન્દુ રાષ્ટ્ર તરીકે જો કોઈ એના સામે આંગળી ચીંધવાનું કામ કર્યું છે અને હિન્દુ રાષ્ટ્રના નિર્માણના વચ્ચે જો કોઈ આવવાની કોશિશ કરી છે ને તો મોટો ખેર ખા હશે. એને અમે બક્ષીશું નહીં, એને અમે છોડીશું નહીં. આ મંચ ઉપરથી આપણે બધા જ સંકલ્પ લઈએ, બધા હાથ અધ્ધર કરીને એક વાત કહીએ કે રાષ્ટ્ર માતા ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે અમે બધા સંમત છીએ, પણ હિન્દુ રાષ્ટ્ર ઘોષિત કરવા માટે આપણે બધાએ ફરી પાછા એક વખત હાથ અધ્ધર કરી અને ગૌ માતાના સંકલ્પ સાથે આપણે બધા એક વખત અને જય જય હિન્દુ રાષ્ટ્રનો ગર્જના કરીએ. બોલો જય જય ભારત માતા કી જય. ઉપર આપણે જીવવાનો અધિકાર પણ નથી. આપણે અહીંયા બધાને કહેવું પડે તમે બધા એકત્રિત થાઓ, આ મેદની ભેગી ના થાય ને તો આપણે હિન્દુ કહેવા લાયક પણ નથી. પૂજ્ય સંતો કેટલું બધું કહી ગયા, સંતોની જવાબદારી નથી પણ આપણી સાથે પણ જવાબદારી છે. સંતોને જો આપણે ટેકો આપીશું તો જ આપણે ગૌ માતાને રાષ્ટ્ર માતા જાહેર કરી શકીશું. એટલે વધારે કંઈ ના કહેતા આપણે બને એટલી આદ્ય ગુરુ શંકરાચાર્યજી મહારાજના સાનિધ્યની અંદર આપણે બધા એકત્રિત થઈએ અને એમના જ્યાં હિન્દુ છીએ આપણે સાચા સનાતની છીએ એ જ આપણે કહી શકીશું. ખૂબ ખૂબ ધન્યવાદ. આપણી વચ્ચે હીરાભાઈ જોટવા પધાર્યા છે, એમનું સ્વાગત છે. આપણી વચ્ચે વિદુષી ડોક્ટર ગાર્ગી પંડિત ઉપસ્થિત છે. હું ડોક્ટર પંડિતને વિનંતી કરીશ જ્યાં તમને અનુકૂળ અહીંયા ત્યાં અહીંયા પધારો. અને એની અંદર પછી વિશેષ કાયદા ઘડાય છે, એની સુરક્ષા વધે છે અને રોડ ઉપર આવીએ છીએ એમ આજે ગૌચર જમીન ચૂંટવાઈ ગઈ છે કે રાજ્ય માતાનો દરજ્જો મળે અને બધાને અભિવાદન કરશો. આપનો ખૂબ ખૂબ સ્વાગત છે. જ્યાં તમને ભાવે છે અહીંયા આવો ત્યાં એક જ વાત છે. અહીં મોરીરામ બાપુ નેસરિયા. જય ગૌ માતા. જય ગૌ માતા. જય ગૌ માતા. ભારત માતા કી જય. સિયારામ. જય ગૌ માતા. ગાયને રાષ્ટ્ર માતા ઘોષિત કરવા માટે થયેલ
अनेक वर्षों थी नाना मोटा आयोजनों ने कार्यक्रमों बढ़ा है पर सेनापति भी है जिन्होंने काशी के टूटते हुए मंदिरों के लिए शंकराचार्य ने तब लाठियां खाई थी। हम पूजनीय अविमुक्तेश्वर जी के नेतृत्व में 100 करोड़ का हिंदू समाज खड़ा हो जाए और भारत में गाय की रक्षा नहीं होगी, सनातन वैदिक हिंदू धर्म की रक्षा नहीं होगी तो क्या अरबस्तान पाकिस्तान में होगी? तुरंत यह देश में गौ हत्या बंदी का कानून बनना चाहिए, गौ माता को राष्ट्रमाता घोषित करना चाहिए और देश के हिंदुओं को एक ही प्रार्थना है कि आप प्रतिदिन गाय को रोटी खिलाने का संकल्प करो। मैं हिंदू हूं तो रोटी खिलाऊंगा। सभी देवताओं की मां गाय हमारी माँ है, आओ संकल्प करो प्रतिदिन गाय को रोटी खिलाओ और यह देश में गौ हत्या बंदी का कानून बनवा कर रहेंगे। मैं कहूंगा गौ माता, आप बोलेंगे राष्ट्र माता। बोलो गौ माता, गौ माता। जगत गुरु शंकराचार्य भगवान की, सनातन हिंदू धर्म की, हर हर महादेव। खूब खूब धन्यवाद। जोश परिवारी के साथ स्टेज ऊपर विराजमान गौ माता ने राष्ट्र माता नो दर्जो मले ने समर्थन आपवा माटे उपस्थित सेवा सर्व संतगण, अमारा कांग्रेस पक्षना विपक्षना नेता आदरणीय अमित भाई चावड़ा साहेब, आम आदमी पार्टी ना अध्यक्ष ईशुदान जी गढ़वी, सौ राजकीय आगेवानो, आप सौ समग्र गुजरात माथी गौ माता ने राष्ट्रीय माता नो दर्जो मले એના સમર્થનમાં આપ સૌ વધાર્યા છો એવા સૌ ગૌ ભક્તો વડીલો યુવાન ભાઈઓ અને બહેનો નો દરજો મળે એ માટે હું લોકસભામાં અવાજ ઉઠાવીશ। મને ગૌરવ થાય અને મને એ વાતનો સંતોષ છે કે જ્યારે હું સંસદ સભ્ય થઈને આવી છું તો કદાચ ગુજરાતના કોંગ્રેસ પાર્ટીના લોકોના આશીર્વાદ મળ્યા છે અને અભિનંદન આપ્યા છે, પણ ગૌ માતાનો અવાજ ઉઠાવતા સમગ્ર ભારતમાંથી મને અભિનંદન મળ્યા એ બદલ પણ હું સૌનો આભાર વ્યક્ત કરું છું। ઈશુદાનભાઈ અમારા સાથી ધારાસભ્ય
माननीय भाई श्री दिनेश भाई ठाकुर अने आप सौ गौ प्रेमी वडीलो भाईओ बहनों ने साथी युवान मित्रों सनातन धर्म में आपणे सौए गाय ने माता नो दरजो आप्यो छे। हमारे साथी मित्र अमित भाई गेनी बहन प्रवीण भाई तोगड़िया जी और सब आप सब उपस्थित आज भारत में हमें ये राष्ट्र माता गौ माता को राष्ट्र माता करने के लिए निकलना पड़ा ये हम सबके लिए शर्म की बात है। आज हिंदू भारत का हिंदू सिर्फ गौ माता के लिए सर कटाने के लिए तैयार है लेकिन फिर भी हम जाग नहीं रहे और पूज्य शंकराचार्य जी को निकलना पड़ा है यात्राओं में ये अपने आप में बहुत बड़ी बात है। लेकिन आपके चरणों में वंदन करके शंकराचार्य जी मैं आपको महाराज एक कहना चाहता हूं गुजरात की तो हालत यह है हमारे गौ माता की। अभी अमित भाई ने कहा कि गौचर की जमीन तो गुम हो गई है आकाश में चढ़ गई है लेकिन सबसे बड़ी बात यह है मैं एक मालधारी का बच्चा हूं एक किसान का बच्चा हूं गाय हम भी रखते हैं लेकिन दुख की बात है कि गुजरात में गाय रखने के लिए लाइसेंस लेना पड़ता है और जब लाइसेंस लेना पड़ता है उनके लिए डॉक्यूमेंट दिखाना पड़ता है यह बहुत बड़ी बात है। सिर्फ लाइसेंस लेना ऐसा नहीं आपका डॉक्यूमेंट आधार कार्ड भी नहीं चलता है आपका कितने एरिया में आप रह रहे हैं कितनी गाय रख सकते हैं तभी आप रख पाएंगे। अगर गाय का बच्चा अगर आता है तो आप दूसरी जगह जाओ ये हालत हमें गुजरात में बनाई है। आप यहाँ पे आए आज गुजरात की धरती पर आपने कदम रखे मैं आपके कदम को लाख लाख वंदन करके आम आदमी पार्टी की ओर से भी एक वचन देता हूँ कि हम भी विधानसभा में जब अमित भाई ये लेकर आएंगे बिल हम समर्थन करेंगे ये मैं आपको गारंटी देता हूँ। और ज्यादा क्योंकि वक्त नहीं है 6 बजे मौन में चले जाने वाले हैं बात इतनी है मैं एक बार नारा लगाऊंगा गाय माता गाय माता। फिर से पूज्य शंकराचार्य के चरणों में वंदन जय जय गौ माता। आप लोग सनातन धर्म गौ गंगा गायत्री और गीता आप लोग पायो चार अपना मठ शंकराचार्यो आ सनातन धर्म नो पायो छे। आजे जारे ए लई निकड्या होय त्यारे एक मालधारी समाज ना दीकरा तरीके अमारी व्यथा पण बापु तमने कहू छु अमारा गढ़वीता ने कीधु के गुजरात मां लाइसेंस लेवू पड़े अमारी गायोनी वेदना अमारी गौ माताओनी वेदना हिंदू धर्म सनातन धर्म ए समझवानी जरूर छे। फक्त वातो थई छे गायना नामे गंगाना नामे मत लीधा अने सत्ता पर बैठेला लोको मदमोहस थई गया अने आजे गाय गंगा गायत्री क्या वात नथी करता एनी अमने पण शरम आवे छे। जे राजकीय पार्टीना आगेवानो कांग्रेस अने आम आदमीना पार्टीना आगेवानो अने अमनी पार्टीए जे पहल करी छे मारी बहन ज्ञानी बहने जे पहल करी छे कांग्रेस पार्टी ने एक आगेवान तरीके एक मालधारी समाज ना युवान तरीके हमें हमारो जान आपको पड़े तो आपा पर तैयार छे पर आ माता ने राष्ट्र माता जाहिर करवा माटे हमें तुम्हारी साथे छे। भारत माता की गौ माता की भारत माता की शंकराचार्य जी महाराज की अस्तु। राम जय जय राम धर्म की अधर्म का प्राणियों में विश्व का गो माता की गो हत्या नमः पार्वती पतये हर हर महादेव। समुपस्थित द्वारका शारदा पीठ के पूज्यपाद
जगतगुरु शंकराचार्य स्वामी सदानंद सरस्वती जी महाराज के प्रतिनिधि ब्रह्मचारी श्री नारायणानंद जी महाराज, इस यात्रा में हमारे साथ सब कष्ट सहते हुए निरंतर चल रहे गौ प्रतिष्ठा आंदोलन के प्रणेता गोपाल मणि जी, थोड़ा सा नाम बिगाड़ करके अगर बोलें तो आप लोग बताइएगा कि ये नाम बिगाड़ करके बोल रहे हैं कि ज्यादा बेहतर बन रहा है। हमारे लोकसभा की सदस्य गायनी बहन नाम बिगड़ गया क्या, सुधर गया? और इधर हम दाहिनी तरफ अगर कुछ नाम बिगाड़े तो बताना, ये प्रवीण तोगड़िया जी हैं, अगर तोगड़िया की जगह प्रवीण तो गैया आज के दिन कहें तो कैसा लगेगा। और इसी के साथ ये हमारे अलग अलग पार्टियों के नेतागण यहां पर उपस्थित, हमारे रबारी समाज के उनकी ओर से जिन्होंने यहां पर प्रवचन दिया, ऐसे हमारे बंधु संत वृंद, विद्वत वृंद, आदरणीय मातृशक्ति और गौ भक्तों, नाश्ता नहीं सुविधा आई थी, हमें तमारे विचार करवानो छे कि आवाज ने आगर लई जवी छे के यहां बोलो आगर लई जवी छे। हां तो बधा भक्तो हां बधा माटे પુણે છે બટાકાનું શાક છે મોટા છે સાગર જલારો ગૌશાળા આવી જે અમદાવાદ જલાર બનીએ છે દરેક ગૌ ભક્તો માટે છે દરેક લોકો ખાઈ શકે ચોખા ઘીનું બનેલું છે ચોખા ઘીનું સિંગ તેલની બનેલા પુણે છે બટાકાનું શાક છે તોડવું પડશે પુણેના બટાકાનું આપણે છે જલાર બનીએ છે અમદાવાદ દ્વારા બદલા શ્રેણી જલારો ગૌશાળા બનવા માટે ટોટલ બનાવવામાં આવ્યા છે પૂરે ખીચડી હતી અને અત્યારે ઉજીટ આપી છે 10-15 હજાર લોકો ને વિના બોલે અને અમારા સિદ્ધાંત આપણે સ્વીકારવાનો છે। આ ભાઈ હું નામ નથી જાણતો પણ સોશિયલ મીડિયામાં બધાને નિશુલ રાણા ભગત આ સભા માટે તે ઉપસ્થિત બાપા ભાઈ કઈ ઘટે નહીં મોટી મિત્રો પાંચ છ પૂરીઓ છે બટેરાનું શાક છે મરચા છે અને સરસ મજાની સેવા આપી રહ્યા છે જલારામ ટ્રસ્ટ દ્વારા કોઈ પૈસા નથી હજુ ગરમ છે ને સંકલ્પ લઉં છું જ્યાં સુધી ગૌ માતાને રાષ્ટ્રમાતા તરીકે માન્યતા નહીં આપી ગૌ માતા રાષ્ટ્રમાતા સાજન ભરવાડ ગૌ માતા રાષ્ટ્ર માતા ભારત માતા કી જય હોય। અને અત્યારે અહીંયા આજે સમારોહ હતો, આજનો વિડીયો પૂરો કરી મળીએ નવા વિડીયો સાથે, નહીં મોજ સાથે બધાને મોજ આવી ગઈ ખરેખર। બપોર થી તડકા આમ ને હતા, મોજ આવી પણ મોજ આનંદ આવી ગયો, એકદમ મોજ આવી, તડકો કઈ લાગ્યો જ નહીં, લાગ્યો જ નહીં, તડકો હતો પણ એ વયો ગયો। તો આજનો વિડીયો ગમ્યો તો વિડીયો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, ત્યાં સુધી જય માતાજી, જય મોગલ, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ, જય ગૌ માતા।